વાત છોટાઉદેપુરની, જ્યાં વિદ્યાર્થીઓની છેડતી મુદ્દે અન્ય ત્રણ આરોપીઓ ઝડપાયા ચૂક્યા છે, જ્યાં સુરેશ કાળુ ભીલ, સુનિલ કોયાજી ભીલ અને શૈલેષ રમેશ ભીલની અટકાયત કરી લેવામાં આવી છે. અગાઉ સ્થળ પરથી અશ્વિન ભીલ અને અર્જુન ભીલ ઝડપાઈ ચૂક્યા હતા. અત્યાર સુધીમાં કુલ 5 થી વધારે આરોપીઓ અને કુલ 6 આરોપીઓમાંથી આ 5 આરોપી પોલીસે ઝડપી લીધા. એક આરોપી પરેશ કિરણ ભીલ હજુ પણ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. અમે હાલ 5 આરોપીઓ હસ્તગત કરી દેવામાં આવેલ છે, જેમાં અશ્વિન ભીલ કરીને છે એ સ્થળ ઉપરથી પકડી લેવામાં આવેલ અને ગાડીનો ડ્રાઈવર છે સુરેશ ભીલ કરીને છે એને અમરાપુરા ગામ છે સંખેડા ત્યાંથી એને ઝડપી લેવામાં આવેલ, તથા જે બીજા 3 આરોપીઓ હતા જે સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયેલ એમાં અર્જુન ભીલ, શૈલેષ ભીલ અને સુનિલ ભીલ કરીને છે એમને ઝડપી પાડવામાં આવેલ છે. તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના મુદ્દે તંત્ર હવે એક્શન મોડમાં છે. ખાનગી વાહનમાં વિદ્યાર્થીનીઓ સાથે જે છેડતી થઈ હતી તેમાં કોસિંદ્રા શાળાના બાળકો માટે નવી બસ સેવા શરૂ કરી દેવાઈ છે. નસવાડી અને બોડેલી વચ્ચે નવી ST બસ શરૂ થઈ ચૂકી છે. સવારે 9 કલાકે નસવાડીથી કુંડિયાવાસના કોસિંદ્રા થઈને બોડેલી તરફ આ બસ જશે અને સાંજે 4:30 કલાકે બોડેલીથી પરત ફરી નસવાડી સુધી આ ST બસ સેવા શરૂ થઈ ચૂકી છે.